હવે આપણે અંદર જે એક આઈલેન્ડ આવેલો છે એની ઉપર પહોંચવા આવી ગયા છીએ. અહીંયા આગળ જે આઈલેન્ડ ઉપર જે જમવાનું મળે છે એ આ રીતે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવેલું જમવાનું તમને જોવા મળે છે. અને આ રીતે તમને ત્યાં આગળ બેસીને કોઈપણ પ્રકારના ફ્રૂટ્સને બોરને એવું બધું વેચવાવાળા લોકો પણ તમને ત્યાં આગળ મળી જશે. અને બીજી વાત કરીએ તો ત્યાં આગળ આવી રીતે નાના નાના સ્ટોલ હોય છે જ્યાં આગળ તમને બિસ્કિટ, વેફર્સ, નાના નાના રમકડા, ચોકલેટ્સ ને આવું બધું ત્યાં આગળ તમને મળી જાય છે. તમારે ઠંડા પીણા પણ તમને ત્યાં આગળ મળે છે, પરંતુ ત્યાં આગળ કોઈપણ પ્રકારના ફ્રીજ હોતા નથી. આવી રીતે જ કોલ્ડ સ્ટોરેજની પેટીઓ હોય છે જેની અંદર બરફ નાખીને બધી વસ્તુઓ ઠંડી કરવામાં આવે છે. તમને ત્યાં આગળ આવી રીતે ચોકલેટ, બિસ્કિટ્સ, વેફર, અલગ અલગ પ્રકારના રમકડાઝ એ બધું જોવા મળે છે. પણ આ બધી વસ્તુઓ જે હોય છે એ બહાર માર્કેટમાં આપણને જે મળે છે એના કરતાં થોડી મોંઘી હોય છે. અહીંયા બહુ જ લોકો મુલાકાત કરવા માટે આવે છે. તમને અહીંયા આગળ અમૂલની વસ્તુઓ દેખાઈ રહી છે, બાકી તમને અહીંયા આગળ જે બધા ગુટકા, તમાકુ, સિગરેટ્સ એ બધું પણ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. તમને બોલ, રમકડા એટલે કે નાના છોકરાઓ જોડે હોય તો છોકરાઓ માટેના રમકડા, સ્પીગર, સ્પિનર્સ બી તમને દેખાઈ રહ્યું છે, દૂરબીન દેખાઈ રહ્યું છે, જેમ્સ, ચોકલેટ્સ, વેફર, બિસ્કિટ આ બધી જ વસ્તુઓ તમને અહીંયા આગળ જોવા માટે મળી જાય છે. આ બધા આઈલેન્ડ એટલે કોઈ મોટા આઈલેન્ડ નથી, ખૂબ જ નાની જગ્યા હોય છે અને ત્યાં આગળ આવી રીતે લોકો ફરવા આવતા હોય છે. એટલે આ લોકો એમનું પેટીયું રેડી લેતા હોય, એટલે કે એ લોકો આની અંદરથી કમાણી કરીને એમનું ગુજરાન ચલાવતા હોય છે. તમને પેટીમાં દેખાઈ રહ્યો છે બરફ. અહીંયા આગળ આ લોકો બાજરીના રોટલા અને ઓળો એટલે કે રીંગણનું શાક, બટેકાનું શાક એવું બધું બનાવતા હોય છે. અને એ જ આપણને ગરમા ગરમ ત્યાં આગળ આવી રીતે નીચે પ્લાસ્ટિક ઉપર બેસીને જમવાનું હોય છે. અહીંયા આગળ કોઈપણ પ્રકારની ટેબલ ખુરશીની વ્યવસ્થા કે એવું કંઈ હોતું નથી. તમે અહીંયા આગળ સામે લખેલું જોઈ શકો છો, વિશાલા હોટલ, જે ગુજરાતીમાં પણ થોડુંક ખોટું લખેલું છે. એટલે કે અહીંયા આગળ બાજરીના રોટલા મળે છે. તમને બી ખબર હશે કે વિશાલા હોટલમાં પણ ગુજરાતી ભાણું જ તમને જમવા માટે મળે છે. અહીંયા આગળ એ સિવાય તમને ચા મળી રહે છે, બાકી બીજો નાસ્તો મળી રહે છે. અને અહીંયા આગળ જે આ બોટિંગ કરતા હોય છે એ લોકોના ફેમિલી દ્વારા અહીંયા આગળ આ બિઝનેસ ચલાવવામાં આવે છે. આ રીતે નીચે પ્લાસ્ટિકમાં બેસીને તમારે જમવાનું હોય છે. બહુ જ દેશી સ્ટાઇલથી તમને જમવાનું બનાવીને આપે છે અને બહુ જ ટેસ્ટી જમવાનું હોય છે. તમે અહીંયા આગળ તમારા ઘરેથી પણ જમવાનું લઈ જઈને તેની જોડે ચા લઈને તમે નીચે બેસીને જમી શકો છો. સામે તમને નીચે દૂર બેઠેલા લોકો દેખાય છે કે જે લોકો પોતાના ઘરેથી જમવાનું લાવ્યા હોય છે અને અહીંયા આગળ બેસીને જમે છે. હવે આપણે પાછા પાણીની અંદર આવી ગયા છીએ. અને ત્યાં આગળ પાણીની અંદર મારી જોડે જે ગાઈડ છે એમનું હું હવે ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યો છું. એટલે કે આ જે સરોવર છે એના વિશેની માહિતી લેવા માટે હું જઈ રહ્યો છું અને એ માહિતી તમને સંભળાવવા માટે જઈ રહ્યો છું. પરંતુ અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું અને જ્યાંથી હું તમને વિડીયોગ્રાફી કરી રહ્યો છું એ એક વોચ ટાવર બનાવેલું છે કે જેની ઉપર ચડીને તમે ફરતી બાજુ જે આખે આખું નળ સરોવર છે એનો તમે નજારો જોઈ શકો છો. તો અત્યારે હું વોચ ટાવર ઉપર ઊભો છું, તમને દેખાઈ રહ્યું છે કે હું થોડી હાઇટ ઉપરથી શૂટિંગ કરી રહ્યો છું. અને હવે હું તમને આ બતાવવાની જોડે જોડે આપણા જે ગાઈડ છે એની જોડે મેં જે વાત કરેલી છે એ હું તમને સાઈડમાં બતાવતો જાઉં છું અને જોડે જોડે હું તમને આ વિડીયો પણ બતાવતો જાઉં છું જેથી કરીને તમે એની મજા લઈ શકો. તો અત્યારે હું અહીંયા આગળ નળ સરોવર આવેલો છું અને ત્યાં આગળ મારી જોડે અહીંયા આગળ એક ગાઈડ છે, તો એમની સાથે આપણે વાતચીત કરીએ અને એ આપણને નળ સરોવર વિશેની માહિતી આપશે. તો આપણે ધ્યાનથી સાંભળીએ. બોલો સાહેબ, નળ સરોવર વિશેની અમને થોડીક માહિતી આપશો. મારું નામ આસમભાઈ પૂનાભાઈ અલવાણી, ગામનું નામ વેકરિયા. હું ગાઈડ તરીકે નળ સરોવરમાં રહું છું. 250 જાતના વિદેશી પક્ષીઓ આવે છે, વિદેશથી, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, કેનેડા અને કેનિયા. એની અંદર અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે. ગ્રે લેગ આવે છે, કોમન ટીલ આવે છે, ગાર્ગની આવે છે, ગ્લોસી આઇબિસ આવે છે, વ્હાઇટ આઇબિસ આવે છે, પેન્ટેસ્ટોર આવે છે, ઓપન બિલ સ્ટોક આવે છે, એમાં પછી નોર્ધન પિનટેલ આવે છે. આવા બધા પક્ષીઓ અલગ અલગ ખંડમાંથી અને અલગ અલગ જગ્યાએથી આવે છે. કારણ કે બરફના કારણે એ લોકો સાઇબિરિયા, રશિયા, જર્મની બાજુ બરફની બહુ ઠંડી થાય છે, એના કારણે હવામાન ઠંડુ જાય છે, એના કારણે તમામ પક્ષીઓ ફેમિલી સાથે આવે છે. અને પછી ફેબ્રુઆરીની આખર તારીખ સુધી અહીંયા રોકાય છે. પછી જ્યારે ગરમીની શરૂઆત થાય છે પછી પોતપોતાના વતનમાં ફેમિલી
અહીં કપલ બનીને પોતપોતાના વતનમાં જાય છે અને અહીં 250 જાતની વનસ્પતિ કર 250 જાતના પક્ષીઓ આવે છે, 72 પ્રકારની વનસ્પતિ થાય છે, 45 પ્રકારની માછલીઓ છે અને 360 આઈલેન્ડ આવેલા છે. એમાં આખો દિવસ ફરવું હોય તો પણ ફરી શકાય છે બોટની અંદર, કારણ કે અલગ અલગ રૂટ પર અલગ અલગ પક્ષીઓ અલગ અલગ જગ્યા પર બેઠેલા દેખાય છે. અને એમાં પણ લેસર ફ્લેમિંગો આવે છે, ગેટર ફ્લેમિંગો આવે છે, પેલિકનો આવે છે, પેલિકનને એક 1.5 ફૂટની બીગ આવે છે, 1 મીટરની પાંખ આવે છે અને કિલો કિલોની માછલી પણ પકડી શકે છે સરોવરની અંદર. અને પેલિકન છે ને એવા કે એમાં 15 થી 20 કિલો વજન આવે છે, કારણ કે એમને 3 થી 3 કિલો માછલીનો ખોરાક એને આગળની જોજળીમાં રાખવો પડશે. પછી 20 મિનિટ અંદરથી ગરમી આપે છે અને પછી 20 મિનિટની અંદર માઉસ બફાઈ જાય પછી કાંટા બિંગડ બહાર નાખે છે અને માઉસ પેટમાં જવાશે. પેલિકન, ગ્રેટ વ્હાઇટ પેલિકન, ડાલમોશન પેલિકન, બે પ્રકારના પેલિકનો આવે છે. અને સાઇબિરિયાથી ગેટર ફ્લેમિંગો આવે છે, કેનિયામાંથી નકોરુ લેકના લેસર ફ્લેમિંગો આવે છે અને ડેમોજલ ક્રેન આવે છે, કોમન ક્રેન આવે છે. આવા બધા પક્ષીઓ અલગ અલગ વિદેશથી આવે, અમુક 16 દિવસે પહોંચે છે, અમુક 12 દિવસે પહોંચે છે, અમુક 8 દિવસે પહોંચે. સાઇબિરિયા રશિયાથી 8 દિવસ લાગે છે, યુરોપ ખંડમાંથી 12 દિવસ લાગે છે, કેનિયાથી 12 દિવસ લાગે છે. આવા સાઇબિરિયા રશિયાની અંદર બેકલ સરોવરના આવે છે, કેનિયામાંથી આફ્રિકા ખંડમાંથી નકોરુ લેકના આવે છે, ઓસ્ટ્રેલિયામાંથી એયર સરોવરના આવે છે, અંદમાન ટાપુ નિકોબાર ટાપુ પર જતાય રોકાય છે ને આવતાય રોકાય છે. બ્રાઉન હેડેડ ગલ છે, બ્લેક હેડેડ ગલ છે અને હેરિંગ ગલ છે અને પ્લસ ગલ છે. આવા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે. સામને તમને જે બે હોડીઓ દેખાઈ રહી છે એ વેડિંગનું શૂટિંગ, એટલે કે પ્રી વેડિંગ જે લોકો અત્યારે કરાવડાવે છે એ પ્રી વેડિંગનું શૂટિંગ કરી રહી છે, જે તમે જોઈ શકો છો. સામે એક ડ્રોન ઉડી રહેલું છે અને ત્યાં આગળ એક કપલ છે, પ્રી વેડિંગ કરાવી રહ્યું છે. આમાં 6 પોઈન્ટ જોવાલા, એક છે એમાં ગોરી જંગલ છે અને પછી કમળવાડી છે, લીલી વોટર છે, અમુક અમુક ટાંપુ છે, ધરાબલા ટાંપુ છે, ચોરાથળી ટાંપુ છે, બોરુ ટાંપુ છે, ત્યાંથી બીજરાખલા ટાંપુ છે, અંથરી ટાંપુ છે, એમાં બ્રાહ્મણી સેલ ડક આવે છે, નોર્ધન પિન્ટેલ આવે છે, નોર્ધન સોવલર આવે છે, કોમન ટીલ આવે છે, ગાર્ગની આવે છે, વ્હાઇટ આઈટ પોચડ આવે છે, રેડ કેસ્ટર પોચડ આવે છે, કોમન ટીલ આવે છે. અને પછી આ બધા વિદેશથી જ્યારે ગરમીની શરૂઆત થાય પછી પોતપોતાના વતનમાં જાય છે. એમાં એન્ટ્રીની શરૂઆત 6 વાગ્યાથી સવારે થાય છે અને સાંજના 5:30 સુધી ખુલ્લી રહે છે, પછી બંધ થઈ જાય છે. સવારે તમે 6 વાગ્યા અહીં પહોંચો તો તમારા માટે બહુ જ પક્ષીઓ જોવા મળે, ટાઈમ પૂરેપૂરો સારો ટાઈમ 6 વાગ્યાનો. અને પછી તમને ગ્રુપમાં પક્ષીઓ પણ ટાંપ ઉપર પહોંચી જાઓ તો અલગ અલગ રૂટ પર તમને પક્ષીઓ જોવા મળે. ગ્રે લેક જોવા મળે છે, બાર હેડેડ ગુજ જોવા મળે છે, નોર્ધન પિન્ટેલ જોવા મળે છે, નોર્ધન સોવલર જોવા મળે છે, મલાડ જોવા મળે છે, વિજિયન, ગોડવલ, ગાર્ગની. એમાં 250 જાતમાંથી 72 પ્રકારના વેજીટેરિયન પક્ષી છે, બાકીના બીજા માંસાહારી છે. એમાં 45 પ્રકારની માછલીઓ છે અને 72 જાતની વનસ્પતિ ખાવાવાળા પક્ષીઓ છે. માછ સુધી રોકાય છે, પછી માછ પછી લેસર ફ્લેમિંગો, ગેટર ફ્લેમિંગો, સારસ ક્રેન અને પેન્ટેલ સ્નાઇપ, કોમન સ્નાઇપ, એવા બધા અલગ અલગ પક્ષીઓ અહીં રોકાય છે. ઓપન બિલ સ્ટોક છે, ઇરોશન સ્પૂન બિલ છે, આવા પક્ષીઓ ગરમીના ફિશ ખાવા માટે રોકાય છે. અને પછી પાણી ઓછું થાય છે, પછી ગરમી જ્યારે વધી જાય છે પછી માછલીઓ ભેગી થાય છે, ત્યારે ગ્રુપમાં માછ પક્ષીઓ જોવા મળે છે. 2000 સાલથી અમારે પક્ષી ગણતરી અહીં ચાલુ છે. 2000 સાલથી 2016 સુધીનો અમારે પક્ષી ગણતરીનો રિપોર્ટ આવ્યો છે, 3,17,000નો અમારો પક્ષી ગણતરીનો આંકડો આવ્યો છે. અને વણ સાલ કદાચ એવું લાગે છે કે વધારે પક્ષીઓ ઠંડીના કારણે વધી જશે, કારણ કે વણ સાલ અમારે ફેબ્રુઆરીમાં પક્ષી ગણતરી છે નથી, નહીતર પક્ષી ગણતરીનો તમને રિપોર્ટ આપો. તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પક્ષીઓ કેવી રીતે એન્જોયમેન્ટ કરી રહ્યા છે અને જોડે જોડે બીજી બધી હોડીઓવાળા પણ કેવી રીતે એન્જોયમેન્ટ કરી રહ્યા છે. બસ મારી તમને એટલી જ વિનંતી છે કે ત્યાં આગળ જાઓ એટલે તમે એન્જોયમેન્ટ કરો, પણ કોઈ પણ પ્રકારે પક્ષીઓને નુકસાન પહોંચે તેવું કંઈ જ કામ ના કરશો, કોઈ પણ એવી વસ્તુઓ પાણીમાં ના નાખશો કે જેથી કરીને આપણી સૃષ્ટિને પણ નુકસાન થાય. બસ હવે આપણે લોકો પહોંચી ગયા છીએ બોટ સ્ટેન્ડ ઉપર, એટલે કે પાછા બરાબર છે, અને અમારી મુસાફરી અહીંયા આગળ પૂરી થાય છે. પરંતુ હું જાન્યુઆરી મહિનામાં પાછો હવે ત્યાં આગળ જવાનો છું. તો કેવો લાગ્યો તમને આ સરોવરનો નજારો?
મને તો ખૂબ જ ગમ્યો, કારણ કે આવી રીતનું કોઈ પણ પ્રકારનું જે સરોવર છે એ આપણને બીજે ક્યાંય જોવા નહીં મળે, કારણ કે આ છીછરા પાણીનું સરોવર છે અને આવી રીતનો નજારો તમને બહુ જ ઓછી જગ્યાએ જોવા મળશે. આની મેક્સિમમ હાઈટ હું માનું છું ત્યાં સુધી 3.5 ફૂટ જેટલી છે. હવે હું એક તમને અગત્યની વાત એ કરીશ કે અહીંયા આગળ તમને બીજા લોકલ માણસો પણ મળશે કે જે તમને એવું કહેશે કે અમે તમને ટિકિટ કરાવડાવી આપીએ, અમે તમને આમ કરાવડાવી આપીએ, અમે તમને આ રીતે બોટની વ્યવસ્થા કરાવડાવી આપીએ, તમે અમને આટલા પૈસા આપી દો, તમે અમને આટલા પૈસા આપી દો, આટલા પૈસામાં અમે તમને આવું કરાવડાવીએ. તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે તમે ત્યાં આગળ જે સરકારે જે ટિકિટ બારી કરેલી છે, ટિકિટ બારી જે અવેલેબલ છે, ત્યાંથી જ તમારે જેટલા કલાક ફરવું એટલા કલાકની ટિકિટ લો અને ત્યાં આગળ જ તમે લો, કારણ કે એ તમારા માટે સારું રહેશે. કારણ કે ત્યાં આગળ ઘણા બધા જે ટિકિટવાળા છે એ આ રીતે ખોટી રીતે કહીને ખોટી રીતે પૈસા પણ લેતા હોય છે, બરાબર છે? તો એક તમે એ પ્રકારની ખાસ તકેદારી રાખો. તો આજના વિડીયોમાં જો તમને મજા આવી હોય અને તમને એવું લાગ્યું હોય કે આની અંદર જે કંઈ પણ મેં તમને જાણકારી આપી એ તમારે કોઈને શેર કરવી પડે કે જેથી કરીને એ લોકો ત્યાં આગળ જ્યારે ફરવા માટે જાય ત્યારે છેતરાય નહીં અને એમને કોઈ પણ પ્રકારની તકલીફોનો સામનો ના કરવો પડે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને તમે વધુમાં વધુ લોકોને શેર કરો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અમારી આ ચેનલને, કેમ કે આવા જ બહુ જ સરસ સરસ વિડીયો હું તમારી જોડે લાવતો રહું. બસ જય હિન્દ, વંદે માતરમ, થેન્ક્સ ફોર વોચિંગ.